પરમ આદરણીય અમારા મુરબ્બી માર્ગદર્શક શ્રી યાજ્ઞિક સાહેબ, શ્રી હસિતભાઈ જેમને બહુ સાચી રીતે આ કાર્યક્રમના સૂત્રધાર કયા, એ મારા સાથી શ્રી રસિકભાઈ, એમની સાથે આવેલા એમના ધર્મપત્ની અમારા બહેનશ્રી બેન મેઘા, કે જેણે આ સરસ ચિત્ર અહીંયા કર્યું. આ ચિત્ર જોઈને મને બોલવાનો ઉત્સાહ બેવડો થઈ ગયો. એક નાનું એવું કામ, પણ એની અસરકારકતા એટલી બધી. આપ સૌ ભાઈઓ અને બહેનો, આમ તો પાણી વિશે ઘણી બધી વાત હસિતભાઈએ એમની પાણીદાર પૂર્વભૂમિકામાં કરી. આ ભૂમિકા જ પાણીદાર હતી, પણ અમે પાણીદાર રસ્તે પાણીદાર નગરમાં અને પાણીદાર લોકોની વચ્ચે આવ્યા છીએ. આ શહેર, આ વિસ્તાર, એમાં આવવાનું તો ઘણી વખત થયું છે અને અલગ અલગ કારણોસર થયું છે, પણ જ્યારે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે મનમાં આ પ્રદેશ પ્રત્યે, આ પ્રદેશમાં થઈ ગયેલા કેટલાય લોકો પ્રત્યે આદરની લાગણી થયા વગર રહી નથી. કોઈ એક પ્રદેશમાં આટલા બધા લોકો થાય, અને એ માત્ર પ્રદેશનું નહીં, માત્ર રાજ્યનું નહીં, માત્ર દેશનું નહીં, પણ વિશ્વના ઘણા બધા દેશોનો ઇતિહાસ ઘડે, વિશ્વના ઘણા બધા દેશોમાં એમની અસર વર્તાય એવો આ પ્રદેશ છે. સંતરામ મહારાજના આશીર્વાદ તો આ ભૂમિને છે જ, સરસ્વતી ચંદ્ર જેવી યુગ પર પ્રવર્તક નવલકથા એના લેખક અને બીજા અનેક નામો લઈ શકાય, સરદાર વલ્લભભાઈ પટેલથી શરૂ કરીને ત્રિભુવનદાસ પટેલ સુધીના, કે જેમણે ઘણું મોટું યોગદાન આપણા વિકાસમાં આપ્યું છે. કોઈ નગરમાં નિયમિત રીતે થોડા લોકો એકઠા થાય અને કોઈ પુસ્તક વિશે વાત કરે, સાહિત્ય વિશે વાત કરે, કે કોઈ કળા વિશે વાત કરે, કોઈ પણ પ્રકારની, એ સંગીત હોય, એ ચિત્ર હોય, ફોટોગ્રાફી હોય, ગમે તે, તો એ પોતે જ એક મહત્વની ઘટના છે, કારણ કે એવું ઓછું થાય છે. આ પ્રકારની ઘટના એ જીવનમાં એક પ્રકારનું વેલ્યુ એડિશન કરે છે. આપણા જીવનમાં કંઈક ખૂટતું હોય કે જેની પ્રતીતિ આપણને થતી હોય, પણ ચોક્કસ શું ખૂટે છે એની ખબર ન પડતી હોય, તો એની પ્રતીતિ આવા કાર્યક્રમોમાંથી થાય છે. અહીંયા આવનારા લોકો ઓછા છે કે વધારે એની તો ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી, પણ આ કાર્યક્રમ થાય અને થોડા ઘણા લોકો આવે, વધારે આવે તો બહુ સારું, ઓછા આવે તો ચિંતા નહીં. આમ અમે આ પબ્લિક સર્વિસમાં
ઓછા લોકોથી થોડા ટેવાયેલા પણ છીએ. અમારા કાર્યક્રમોમાં પેલા ખાસ પ્રયાસો નહોતા કરતા ત્યારે બહુ લોકો નહોતા આવતા, હવેની વાત જુદી છે. એટલે અમારે રાજકોટમાં અમારા જિલ્લા આરોગ્ય અધિકારી એક વખત મને કહ્યું કે સરકારે એક એવી સ્કીમ સરસ મૂકી છે, આ સંદર્ભમાં મને આ પ્રસંગ યાદ આવ્યો, કે આપણે એને લોન્ચિંગ કરીએ એ લેંગ લાઇબ્રેરીના હોલમાં કરીએ. હવે રાજકોટનો તે વખતનો મોટો હોલ, આજે પણ એ મોટો હોલ છે, આજે થોડો રિનોવેટ કરીને સરસ કરેલો છે. અહીંની લાઇબ્રેરી જોઈને મને લેંગ લાઇબ્રેરી યાદ પણ આવી. મેં એમને કહ્યું કે જરા કંઈક વ્યાજબી રાખો ને. એટલે મને કે સાહેબ એટલે શું કહેવા માગો છો? મેં તો કંઈક નાની જગ્યા નથી, આ હોલ મોટો છે, ખુરશીઓ વધારે છે, એનોય વાંધો નથી, ખુરશીઓ ખાલી રહેશે તોય મને તમને વાંધો નથી, આપણે ટેવાયેલા છીએ. પણ આ રાજકોટના છાપાવાળાની એક ન્યૂઝ આઈટમ થશે, અને આ ન્યૂઝ આઈટમ તમારી મૂળ યોજનાથી મોટી થશે. પણ એ તો બહુ હિંમતવાળા, એણે કહ્યું કે ના ના, આ તો બહુ લોકોને ઉપયોગી, એમની વાત ખરી, લોકોને ઉપયોગી યોજના, એટલે એનું લોન્ચિંગ સારી રીતે થાય એવી એની મહેર છે. પછી હું 10-1 વાગે તૈયાર થયો એટલે એનો ફોન આવ્યો, જે આવવો જ જોઈતો હતો, કે સાહેબ ન નીકળ્યા હો તો થોડા મોડા નીકળજો. સારું, મને તો આને હજી આમ હિંમતમાં છે, ન આવશું એવું નથી કીધું. એટલે પછી 15-1 મિનિટ પછી એને ફરી ફોન કર્યો કે સાહેબ થોડું મોડું કરજો, તોય મેં ધીરજથી કહ્યું કે ભલે. પછી 10 મિનિટ પછી મેં એને ફોન કર્યો, મેં એમને કહ્યું કે હવે છે ને હું આવું છું, તો કે સાહેબ 15-1 મિનિટ મોડું કરો. મેં કીધું ભાઈ પરિસ્થિતિમાં નહીં ફેર પડે, અને મને આવી જવા દે ને, મારે પછી બીજી મિટિંગ છે. એટલે મને કમને એમણે આ પાડી, આ ન પાડી હોત તો એને ખબર પડતી કે હું જઈશ જ, અને હું તો જાઉં જ ને, મારે તો ત્યાં એક કાર્યક્રમ પૂરો થાય એટલે બીજો શરૂ કરવાનો હતો. હું પહોંચ્યો ત્યારે અમે બધા ગોઠવાયા, તો આમાં હેલ્થ પેરિફેરની આપણે ત્યાં આરોગ્યના કર્મચારીઓ અધિકારીઓ ઘણા વધારે હોય, એટલે આમ અહીંયા ઘણી બધી ખુરશીઓ હતી મંચ ઉપર. સામે તો મેં તમને પહેલેથી વર્ણન કર્યું કે મોટો હોલ હતો, એમાંય આગલી લગભગ અડધી હરોળ ભરાયેલી હતી, પાછળ તો કોઈ નહોતું, પણ અહીં ઉપર વધારે હતા. એટલે મેં એક વ્યવહારુ ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો, અમારે વ્યવહારુ ઉકેલ શોધવા પડે ને ઘણી વાર. એટલે મેં એને કહ્યું કે થોડું આમ આને પ્રસંગની શોભા વધારવી હોય તો આપણે અહીંયા બેઠા છીએ, નીચે બેસીએ, નીચે બેઠા છીએ ઉપર બેસે તો કેવું, વધી જાય ને, ઉપર વધારે હતા. આરોગ્ય અધિકારી મને કહ્યું કે સાહેબ એવું કરી શકાય, પણ એમાં શિસ્તના પ્રશ્નો આડે આવે છે. એટલે મેં કહ્યું એમાં પાછા શિસ્તના પ્રશ્નો ક્યાંથી આડે આવ્યા? તો કે આપણા બધા કર્મચારીઓ ઉપર બેસે ને તમે નીચે બેસો એ સારું ના લાગે ને, એટલે નીચે બેઠેલા એ કર્મચારીઓ જ હતા જેને અમે પ્રેક્ષકો ગણતા હતા અને જેમની પાસે અમે ભાષણ કરવાના હતા. એટલે ક્યારે પણ કેટલા લોકો આવે છે એનું બહુ મહત્વ નથી, આવે છે અને કાર્યક્રમો થાય છે એવી અમારી જેવી હિંમત રાખવી. તમારી સ્થિતિ અમારી કરતાં ઘણી સારી છે. આ પ્રકારના પ્રયાસો એ નગરની શોભા છે એવું મને લાગે છે. કોઈ નગરની સવલતોમાં વધારો થાય, નાગરિકોને ઉપયોગી એવી સવલતોમાં વધારો થાય તો શહેરની સુવિધા વધી ગણાય. પણ કોઈ શહેરમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય ને તો એ શહેરની ગરિમા વધી ગણાય. એટલે નડિયાદને શોભે એવો આ કાર્યક્રમ છે. કેટલાક લોકોએ આવા પ્રયાસો ભૂતકાળમાં પણ કર્યા છે, એવા પુણ્યશ્લોક નામો યાદ આવે.
1950 જાન્યુઆરીમાં મહેન્દ્ર મેઘાણી નામના એક માથા ફરેલ માણસે મિલાપ શરૂ કર્યો અને લગભગ 3 દશકા સુધી ચલાવ્યો આવો જ પ્રયાસ. અમદાવાદમાં પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકરે હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું અને એક નિષ્ઠાથી ચલાવ્યું. ઉમાશંકરભાઈએ સંસ્કૃતિનો દીપ પ્રગટાવ્યો અને ચાલ્યું ત્યાં સુધી પ્રજ્વલિત રાખ્યો. આ બધા લોકો એ ભીડની ઉપેક્ષાની પરવા કર્યા સિવાય ચાલ્યા, એકલા ચાલ્યા. જ્યારે સૌએ પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી, સૌએ પાછા જાય, જ્યારે રણ વગડે નિસરવા ટાણે, સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટા રાને, તારે લોહી નીગળતે ચરણે, ભાઈ એકલો ધાને રે. આ આ આ આ લોકો આ રસ્તે ગયા જે કવિગુરુએ લખ્યું અને માધવભાઈએ એનો અનુવાદ કરી આપ્યો, એકલો જાને રે. અને આ એકલા જનારાનું પુણ્ય ભરી પરવાર્યું નથી એ આજનો કાર્યક્રમ જોઈને મને સંતોષ થાય છે. આત્મકથાનક સ્વરૂપો વિશે બે પ્રકારની પ્રશ્નો રહે છે અને એક મર્યાદા રહે છે. એક તો એ કે આ થોડું અઘરું સ્વરૂપ છે, આત્મકથા લખવી એ થોડું અઘરું કામ છે, કારણ કે પોતે જ લખનાર લખે છે અને પોતે જ એનો ન્યાયાધીશ છે. એટલે ઓબ્જેક્ટિવિટી, વસ્તુલક્ષિતા નંદવાઈ જાય એવું બને. અને વસ્તુલક્ષિતાને ફેંકીને લખ્યું હોય એવા ઘણા પુસ્તકો મળે છે, પણ વસ્તુલક્ષીના લક્ષિતાને 100% જાળવીને લખ્યું હોય એવું એક પોરબંદરનો વાણીઓ લખી ગયો કે જેમાં એણે 100% વસ્તુલક્ષિતા જાળવી. એવું કહ્યું કે મને સ્કોલરશિપ મળતી હતી, લખતા લખતા તરત થોભ્યા કે મને સ્કોલરશિપ મળતી હતી તો એવી છાપ પડશે કે હું હોશિયાર હતો. એટલે લખ્યું કે આ તો મોઢવણી જ્ઞાતિના બધા છોકરાને મળતી હતી એટલે મળતી. એટલે એક લેન્ડમાર્ક કરી દીધું વિશ્વના આત્મકથાનક સ્વરૂપો માટે. એમ કે ગાંધીએ લેન્ડમાર્ક કરી દીધું કે લખવું તો કેવું લખવું, તો આ પોરબંદરવાળા ભાઈએ લખ્યું એવું. લગભગ એને અનુસરીને હસમુખભાઈ અહીંયા ચાલ્યા હોય એવું મને આ પુસ્તક વાંચ્યા પછી લાગ્યું છે. અમારે ત્યાં સરકારી અધિકારીઓ લખે ઓછું, યાજ્ઞિક સાહેબ જેવા અપવાદ છે, અને બોલે તો એથી એ ઓછું. એટલે કોઈ પ્રશ્ન પૂછે તો એનો અડધો જવાબ આપે તો પેલો માણસ થોડો ગૂંચવાયેલો હોય વધારે ગૂંચવાય, ગૂંચવાયો હોય એટલે તો આવ્યો હોય, પણ છેવટે ગૂંચવણ વધારીને ઘણી વાર બહાર જાય. એટલે એ મને કહેતા હતા કે આવું કેમ થાય છે. મેં કીધું મહાદેવ અરે મહાભારતના સહદેવના પાત્ર વિશે સાંભળ્યું નથી, હું કાયમ એ સમજૂ તી એમને આપતો કે સહદેવ બધું જાણે પણ બોલે નહીં. તો કે હા, પણ મેં કીધું અમે એક ડગલું એનાથી આગળ છીએ, સહદેવ પૂછે તો બોલતો. અમને તો ઘણા અરજદારો પૂછવાય આવે છે. અહીંયા હસમુખભાઈ એને વળગીને ચાલ્યા છે. અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં આત્મકથાના સ્વરૂપો સારા એવા પ્રમાણમાં વિકસ્યા છે. એનો ઉપયોગ ઘણા બધા સરકારી અધિકારીઓ જેમણે નિવૃત્ત થઈ ગયા હોય અથવા સેવામાં હોય, સેવામાં હોય એવા ઓછા, પણ નિવૃત્ત થઈ ગયેલા ઘણા લોકોએ લખ્યું છે. વિશંકરે જે લખ્યું એ ઘણું સારું પુસ્તક, વીપી મેનને
જે લખ્યું ઇન્ટિગ્રેટેડ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ, એ પણ એક પ્રમાણભૂત પુસ્તક. કિનકેડે લખ્યું આઉટલોઝ ઓફ કાઠિયાવાડ, એમાં મેઘાણીભાઈએ થોડો વાંધો કાઢ્યો કે આમાં એને અમુક દ્રષ્ટિબિંદુથી લખ્યું, પણ એવું બને લખનાનું દ્રષ્ટિબિંદુ આવે. ગુજરાતીમાં દલાલ સાહેબે સરસ પુસ્તક લખ્યું, બીજા અમારા અગ્રજ જે અહીં બેઠા છે યાજ્ઞિક સાહેબે ખૂબ સરસ, એમના પુસ્તક વિશેની મેં વાત અમદાવાદમાં કરી હતી ને સાહેબ પોતે હાજર હતા તે દિવસે ગુજરાત સાહિત્ય પરિષદમાં, ગુજરાતી સાહિત્ય પરિષદમાં. પ્રવીણભાઈ લહેરીએ પણ કેટલાક છૂટાછવાયા લેખો કટારોમાં લખ્યા. અહીં આ વિસ્તારના બે આગેવાનોએ ખૂબ સુંદર લખ્યું, એમાં એક ડૉક્ટર આઈજી પટેલે લખ્યું અને જેમને હીરુભાઈના નામથી ઓળખીએ છીએ એ શ્રી એચ એમ પટેલે પણ લખ્યું. અહીંયા હસમુખભાઈએ જે લખ્યું એમાં આપણને લાગે એક અસામાન્ય, સામાન્યમાંથી અસામાન્ય તરફ ગતિ કરવાની વાત. ધીમે ધીમે માણસનો કેવો વિકાસ થતો જાય છે, જુદા જુદા તબક્કે કેવું બને છે, આ બધા ગ્રંથોનું એક ઐતિહાસિક મૂલ્ય પણ છે. કારણ કે જે તે કાળે સમય કેવો હતો એનું ઠીક ઠીક પ્રતિબિંબ મળે છે, અને વહીવટમાં જે માણસ બેઠો હોય એને એને ઇન્ટિગ્રિટીની વધારે ખબર પડે. બહાર અને અંદરની જે નાની નાની બાબતો છે એ બધી ઇન્ટ્રિકસીસની સારી એવી સૂઝ એનામાં કુદરતી ડેવલપ થતી હોય છે, ન થાય અપવાદ કહેવાય. પણ એને કારણે આ ઇન્ટ્રિકસીસ સમજતા હોવાને કારણે એ ઘણી બધી બાબતો સારી રીતે લખે છે. આ લખાવું એટલા માટે પણ જોઈએ કે વહીવટ સાથે સંકળાયેલા અનેક લોકો છે એને વહીવટની આ બારીકાઈઓનો ખ્યાલ નથી આવતો, કારણ કે એના વિશે કહેવાતું નથી, લખાતું નથી, અને ઇન્ડિયન સિક્રેટ એક્ટ જે હતો એને લીધે એના વિશેની કોઈ બાબતો બહુ બહાર પણ આવી નથી. હવેની વાત જુદી છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ થયા પછી પરિસ્થિતિમાં ફેર પડ્યો છે. તો આ લખાય તો લોકો સુધી એ વાત પહોંચે, એટલે એ રીતે હસમુખભાઈએ આ કામ બહુ સારું કર્યું છે. એમણે જીવનના જુદા જુદા તબક્કે એમણે જે અનુભવ્યું એના વિશે વાત કરી છે. એ ગાળામાં કેવા કેવા લોકો કામ કરતા હશે, કેવી કેવી સ્થિતિ હશે એનો આપણને ખાસો સરસ ખ્યાલ આવે છે. આમ તો હસમુખભાઈ જે રાજ્યમાં નાગરિક હતા આઝાદી પહેલા, એ બજાણા એટલે એમણે જ લખ્યું છે કે ઇતિહાસના હાંસિયામાં આવેલું આ નગર છે. આ નડિયાદ જેવું કોઈ જાણીતું નગર નહીં ઇતિહાસમાં ખરું, પણ એ માર્જિનલાઇઝ છે. એ કહે છે ગુજરાતનો ઇતિહાસ લખાય તો કદાચ અમારું ફૂટનોટમાં ક્યાંક નામ આવે. એક નાનો એવો વિસ્તાર જેને આજે પાટલી તાલુકો કહે છે, એમાં પાટલી પોતે સ્ટેટ, પછી આ બજાણા સ્ટેટ, એની બાજુમાં એક નાનું સરવું ગામ છે વણોદે સ્ટેટ, આ બાજુ દસાડા જે દફતર બાર કહીએ છીએ આપણે એ પણ સ્ટેટ, આ નાના નાના સ્ટેટો. એમાંથી એક આ બજાણા સ્ટેટ એવું હતું કે પ્રમાણમાં મોટું હતું એટલે એને દિવાની ફોજદારીના કેટલાક હક્કો આપ્યા હતા. અંગ્રેજો અમુક ટુકડાઓ જે વેરે એમાં આ બધા અમુક ટુકડાઓ વેરેલા હતા, એમાંનો એક કેટલાક હક્કો બજાણાને આપ્યા હતા દિવાની ફોજદારીના. આ નાના રાજ્યની બાબતમાં મને સાહેબ એકવાર અમારે લોધિકા રાજકોટથી બાજુમાં એ પહેલાં માલ હતો, પેલા માલ એટલે તાલુકાથી જરા નીચેનું સ્ટેટસ એમ, ત્યાં માલકારી હોય અત્યારે જે મામલતદાર હોય છે પટેલ, તો એ લોધિકા હું ગયો ત્યારે એક
દરબારે કહ્યું કે સાંજે આપણે ત્યાં વાળું કરવા આવજો. વાળું શબ્દ સમજો ને, એટલે એ આવતા પહેલા મને માલકારીએ ખાસ ભલામણ કરી હતી કે આ બાપુ હમણાં આવશે ને એ વાળું કરવાની ભલામણ કરશે, પણ તમે સાહેબ આ ન પાડતા. મેં કીધું કેમ આ ન પાડું, તો કે એ રોટલો ને કઢી સિવાય કંઈ ખવરાવતા જ નથી. સારું, મેં કીધું ચાલો. અને લોધિકાથી રાજકોટ નજીક થાય. બાપુએ બહુ આગ્રહ કર્યો. મેં કીધું બાપુ એવું કરીએ કે ચા આપને ત્યાં પીએ. અરે એમ ચાલતા હશે, આપણા રજવાડામાં ના આવડે. એટલે આમ લોધિકાથી આમ તો ભેગું થઈ ગયેલું, પણ લોધિકાથી બહારનું નાનું ગામ. અમે ત્યાં ગયા, ગામમાં તો કંઈ ઠેકાણું લાગ્યું નહીં મને. એકદમ ખેતી પણ સારી નહીં, સાધારણ સ્થિતિનું ગામ. બાપુનું રજવાડું તો બરાબર છે કે એક નાની ડેરી, પણ એ લગભગ કયા ભારે વરસાદમાં ક્યારે પડી જશે, પણ પ્રેમ ગણો, ઉત્સાહ ગણો. મને કહ્યું સાહેબ આપણું રજવાડું જોયું? મેં જોયું ભાઈ, હું ધન્ય થયો. મને કે આ તો અમારા બાપદાએ મોટા મોટા સંગ્રામ ખેલીને આ રજવાડું રાખેલું છે. મને કહ્યું કે આ બાપુ ને મારા સહિત આ ગામની હરાજી કરો તો કોઈ લેવાલ ન થાય. પણ છતાં મેં કહ્યું કે બરાબર છે, બહુ સારું. પણ મેં કીધું તમે આ સંગ્રામ કાંઈ આયુધો હતા તમારી પાસે? શેનેથી આ સંગ્રામ કરતા આજુબાજુના રજવાડાઓ સાથે, એમની જેવા જ બીજા નાના નાના રજવાડાઓ જે આપણે જોઈએ છીએ? કે સાહેબ અમારે આયુધોમાં તો કંઈ પૂછવાનું જ નહીં. મેં કીધું શાના આયુધો? કે આ પાણા. એટલે મેં મિસાઇલના પૂર્વજો એમ. તો આ પ્રકારના રજવાડાઓ ઘણા હતા. એ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સની વાત વાંચો તો તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો હશે, કેવા કેવા લોકો હશે, એમની કેવી અપેક્ષાઓ હશે. હા, વરસાણી સાહેબ ત્યાં શું ખવરાયું કયો? તો તે દિવસે એમને વધારામાં ડુંગળીનું શાક કર્યું હતું. એટલે મને માલકારી કહ્યું કે સાહેબ હું કઈ ખોટો નતો, પણ આ તો કલેક્ટર આવે તેથી ડુંગળીનું શાક તો કરવું પડે ને. એટલે પણ એનો પ્રેમ મોટો. એટલે આ નાના નાના સ્ટેટ, હવે આ બજાણા પણ એવું એક નાનું. બજાણાની પોતાની વસ્તી માંડ 1200-1400 માણસો, અને આખા સ્ટેટની વસ્તી છે એ 12-14 હજાર માણસ. વરસાદ મોજી લો, આવે તો આવે, ના આવે તો ના આવે. અને રાજની આવક 2 લાખ રૂપિયા જેટલી, કે એ બહુ જો પાછી નબળું પડે વરસાદ અને ખેડૂતોની સ્થિતિ સારી ના હોય તો પાછા ઓછા થાય. એમાંથી અંગ્રેજ સરકારને સુખડી આપવી પડે. એક પ્રકારનો વેરો છે ને સુખડી કહેતા. આ સુખડી એવી વાત છે ને કે જે આપનારને કડવી લાગે ને લેનારને મીઠી લાગે. એટલે આ રાજને તો એનો મોટો બોજો પડતો હતો. 900-1000 રૂપિયા તો એ સુખડીના લઈ જાય. પાછા સામે અંગ્રેજોની બ્રિટિશ સરકારની ઉદારતા જુઓ કે બજાણાની આસપાસ સોલ્ટની મોટી જમીનો છે. એ બધી રાજની જમીનો એ વાપરે, અંગ્રેજ કંપનીઓ ત્યાં વાપરતી હતી. એ તો મેં હમણાં જ, એટલે થોડા વર્ષો પહેલાં હું વોટર સપ્લાયમાં કામ કરું ત્યારે ઘણી વખત ત્યાં ગયો, તો એમના બધા અવશેષો પણ જોવા મળે છે. એટલે એ એટલી મોટી જમીન વાપરે, એના રાજને 100 રૂપિયા આપે. અમે મફત ના લઈએ, 100 રૂપિયા આપીએ. એટલે એ બજાણા ગામ અને બાપુ, એ છેલ્લા શાસક કમાલ ખાનજી, એને અંગ્રેજ સરકારે પરાણે હુકમ કરીને રાજકુમાર કોલેજમાં ભણવા મોકલેલા. એટલે એકાએક કોઈ ગામડામાંથી માણસ દૂરના વિસ્તારમાં જાય, બધું અજાણ્યું લાગે, ભાષા બીજી બોલાતી હોય, ભણવાનું બીજી ભાષામાં હોય, એટલે એક પ્રકારનો એને અજંપો થયા કરે. એ લગભગ એમનો અજંપામાં જ ત્યાં ટાઈમ ગયો ભણવા ગયા ત્યાં.
એટલે ત્યાં ભણીને આવેલા, ઊંચા દેખાવડા, સરસ, એનો ફોટોગ્રાફમાં સરસ લાગે છે એ બાપુ. બાપુ મનમોજીલા ખરા. સૌથી જોવાની ખૂબી એ છે કે આ કોમ કોમ વચ્ચેનું ઇન્ટિગ્રેશન બહુ જબરજસ્ત હોવું જોઈએ. કારણ કે આ મુસ્લિમ રાજવી, મોટાભાગના અમલદારો કર્મચારીઓ હિન્દુ, અને હિન્દુ મુસ્લિમ વચ્ચે માત્ર સંપ્રદાયના નામ ઉપર ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના થાય. આખું ગામ બે જ પ્રસંગે ભેગું થાય, દરેક કોમના લોકો. એક ગામમાં મેળો હોય ત્યારે, અને બીજું ગામમાં તાજિયા નીકળે ત્યારે. એટલે તહેવારો કોઈ એક કોમ સાથે સંબંધિત નહોતા. અહીંથી તમને એક આ એક મહત્વની વાત સમજાય છે, આપણી આ ગંગા જમની સંસ્કૃતિની જે વાત છે. કેટલાક લોકોએ પથ્થરો નાખીને આ પાણી ડોળ્યું હોય એવું લાગ્યા કરે, નહીતર આ પાણી ડોળાયેલા હતા નહીં. બાપુ પાછા ક્યારેક ઈચ્છા થાય તો જભોન લેંગો પહેરીને રામજી મંદિર દર્શન કરવા જાય, તેથી રામ પછી જભો લેંગો પહેરે કે રામજી મંદિર જવાનું છે. બાપુ સંગીતના શોખીન, હસમુભાઈ કહે છે કે અમારે મુકુંદ કાકા ત્યાં સંગીતનો જલસો થાય, થોડા કર્મચારી આવે, થોડા માણસો ભેગા થાય, બધા વગાડે ને ગાય. બાપુ લટાર મારવા નીકળેલા. આમ તો ગામ જ એવડું કે એક જગ્યાએ મોટેથી સંગીત વાગે તો બધે સંભળાય ગામમાં. બાપુ લટાર મારતા હતા, એને જોયું સંગીત. બાપુ પોતે સંગીતના શોખીન એટલે દૂર બહાર આમ સાઈડમાં જ એને ઉભા રહ્યા. બાપુને થયું કે હું જાઉં તો બધા પાસે સંકોચ પામે, પ્રોગ્રામ બંધ કરે, બાપુ પધારો ને એવું બધું થવા માંડે. ક્યાં કોકની નજર પડી કે આ બાપુ છે આ તો. બાપુને અંદર બોલાવ્યા. બાપુ કહેલા આ ઢોલક બરાબર વાગતું નહોતું, બતાવો જોઈએ મને. બાપુ પોતે જાણકાર કે બાપુ આ ઢોલક છે, ડબલું હતું એક, આ ડબલા ઉપર હાથ મારીએ એ અમારું ઢોલક. કે કાલ રાજદરબારમાં આવજો અને ઢોલક લઈ જજો. એટલે બાપુ ઇન્સ્ટન્ટ પાછું આવું બધું કરે. બાપુની સાથે જેમનો પ્રભાવ હતો રાજ ઉપર એવા એક અમાદ ખાનજી, એ છ હાથ પૂરા અને મોટા મોટી આંખો અને પ્રભાવી શરીર. હસમુભાઈ કહે છે મારા પિતાજી સાથે એક જૂનાગઢ નવાબને ત્યાં પ્રસંગ હતો, એટલે કમાલ ખાનજી પોતે જઈ શકે એમ નહોતા, એટલે અમાદ ખાનની સાથે એમના પિતા ગયેલા જૂનાગઢ નવાબને ત્યાં પ્રસંગ. જમવાનું પીરસાયું, વેજીટેરિયન નોન વેજીટેરિયનનું જુદો બે ભાગ પડે, પણ આ અમાદ ખાનજી તો વેજીટેરિયન વાળા લોકો સાથે બેસતા, એટલે હસમુખભાઈના પિતાજી પણ ત્યાં અને આ પણ ત્યાં. જમવાનું પીરસાયું એટલે એક નાની વાટકીમાં શ્રીખંડ એ પીરસાયો, એટલે અમાદ ખાનજી કહ્યું કે એલા રસોયાને બોલાવો. એટલે નવાબનો મેનેજર દોડતો આવ્યો કે મહેમાનને શું તકલીફ થઈ, એટલે કે બાપુ શું મુશ્કેલી કઈ, તો કે આ વાટકીમાં શું છે, તો કે શ્રીખંડ છે. તે કે આટલો શ્રીખંડ ખવાય તો નહીં, તું એક કામ કર, મારી આંખમાં આંજી દે, મારી આંખને ટાઢક થાય અને આ વાટકી વચ્ચે આવતી નડે, આ મટે કે વાટકી વચ્ચે આવતી નડે. પછી પહેલાં એ નવાબી વાટકો મંગાવ્યો શ્રીખંડ ભરીને, એવા ત્રણેક વાટકા અમાદ ખાનજી પછી ઝાપટી ગયા. એક બાળપણની પણ મને લાગે છે મજા હશે, જે કદાચ આપણા બાળકો ખબર નહીં પણ ગુમાવતા જાય છે, એના વિશે એક અલગ વિચાર થવો જરૂરી છે. એટલે સાહેબે લખ્યું છે કે અમારે રમત શાની, તો કે મોઈ દાંડિયાની, ગિલ્લી દંડા જેને કહીએ. એ કે પાછી સાચવીએ નહીં, કેમ ન સાચવીએ, કે આનું રો મટીરિયલ એ મફતમાં તરત મળે, બાવળ અને પીલુંમાંથી બનાવીએ. અને ઝાલાવાડી ધરતી પ્રજારામ રાવળ ગાયું છે, આવળ બાવળ કેર બોરડી, શુષ્ક વૃક્ષ ચો ફરતી, આ ઝાલાવાડી ધરતી અહીં ફૂલ કેવળ આવળના,
અમે બીજા કોઈ ફૂલ જોયેલા જ નહીં. અહીં ફૂલ કેવળ આવળના, અહીં નીર અધિક મૃગજળના. પત્ર પુષ્પ પાણી વીણ કાયા, ઘોર ઉનાળે બળતી આ ઝાલાવાળી ધરતી. એટલે એ તરત અવેલેબલ હોય એટલે એમાંથી બનાવી લે અને મોઈ દાંડીએ રમે, એને લગે એટલે ઠેરીથી રમે, અને ક્રિકેટ રમે. પણ ધોતિયું જગો પહેરીને મોટા ભાગના લોકો જે ઉંમર લાયક હોય ક્રિકેટ રમે. વિકેટ કીપર વિકેટ કીપિંગ પણ ધોતિયું જગો માટે ખેસ બાંધી કરે. આજે હું આવતો હતો ત્યારે એક પાટીલના જાણીતા હતા, એમને મેં ફોન કર્યો. મેં એમને કહ્યું હું નડિયાદ જાઉં છું, તે મને કે એમાં શું નવાઈની વાત છે, આ કંડક્ટર બારગામ જાય એની કોઈ જાહેરાતો થાય છે? તમારે સરકારી અધિકારી બારગામ તો જવાનું હોય. મેં કીધું એમ નહીં, સાંભળો તો ખરા. અહીંયા આ ડાયલક્ષ્મી લાઇબ્રેરીમાં દર વર્ષે આ દર મહિને આવો કાર્યક્રમ થાય છે ને, એમાં હું આ જે બોલવાનું છે બજાણાને સંબંધિત છે, એટલે એમને રસ પડ્યો. તો મેં કીધું આમાં રમત બમતનું લખ્યું છે તે કે એમાં ભવાની શંકરનું નામ છે? છે ભવાની શંકર કે આ રહ્યા પાટડીમાં? મેં તબિયત સારી રહેશે કે સાયકલ લઈને 5 કિલોમીટર દૂર રામજી અહીંયા શિવનું મંદિર છે અપુજ ત્યાં જાય છે પૂજા કરે છે, એમ મને ખાતરી થઈ ગઈ કે ના આ તો બિલકુલ પાકું કામ. આ બજાણા સ્ટેટના જ આપણા કવિ લાભશંકર ઠાકર પુનર્વસુ સેડલા કરીને ગામ છે, પુનર્વસુ સેડલા ગામ. લાભશંકર ઠાકર આપણા ભાષાના ઘણા મોટા અને જાણીતા કવિ સર્જક. એટલે દિવસ આખું રમે. અહીંયા એમણે કહ્યું કે મારા પિતાએ અમારું ટ્યુશન રાખ્યું. એ કે હું આટલો બધો ઢહીશ કે મારું ટ્યુશન પહેલા ધોરણથી રાખવું પડે. પછી મારો કઝિન મને જરા સાંત્વના આપતો હતો કે એને ખબર પડી હશે તમે મેધાવી પ્રતિભા વાળા છો. એટલે પછી એને લખ્યું કે પણ મારા પિતા આવી કોઈ ભ્રાંતિમાં હોય એવું માનતો નથી. વાસ્તવિક ઘણા વાસ્તવવાદી સાહેબ, વાસ્તવિક વાસ્તવવાદી હોય ને એ જ ઉપર જાય છે. આ માણસનું વ્યક્તિત્વ ગગનગામી છે પણ મૂળ ધરતી સાથે જોડાયેલા છે. કૃષ્ણલાલ સિદ્ધરાણી લખ્યું છે ઉખડેલા નવ આંબા ઉગે પણ ઘરે ઉગેલા આભે ઉગે. જેના મૂળ ધરતીમાં જોડાયેલા હોય ને એ ગગન વિહારી બને. એટલે ભણવાનું તો એવું બધું ચાલતું, રમત ગમત આવી, પણ એક વાત જે એમને કહી જે આજે ઘણા બધા અંશે વિસ્મૃત થતી જાય છે અથવા એ પ્રથા બંધ થતી જાય છે, એ સમયમાં માતા પિતા અને બાળકો સાથે બેસતા સાંજે રાત્રે. હવે તો આપણી પાસે ટાઈમ ન હોય ને, ટીવી સિરિયલ ને મોબાઈલને કારણે સમયનો અભાવ, અને ત્યારે માતા પિતા એમને બધી વાતો કરતા, અને એને કારણે એક પ્રકારના સંસ્કાર મને લાગે છે ડેવલપ થતા હશે. અને એવું ઘણા લોકોના ચરિત્રમાં જોયું છે. આપણે ત્યાં બચુભાઈ રાવતે કુમારવાળાએ લખ્યું કે આને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાય એવી કૃતિ છે મુકુંદરાય પારાશર્યની સત્યકથાઓ. એ સત્યકથાઓ મુકુંદરાય પારાશર્યએ લખ્યું છે કે આ રીતે અમે રાત્રે બેસતા મારા ખોઈ કે મારા દાદી કે નાની કે એ લોકો જે વાતો કરતા સાચી વાતો, એ પણ આજે આપણે નવાઈ લાગે એટલી ઉત્તમ પ્રકારની વાતો છે. એટલે અહીંયા એ કહે છે કે માણસમાં રુજુતાનો ભાવ ડેવલપ થાય. મારી મા જ્યારે વાત કરે, મારા પિતા જ્યારે વાત કરે, ત્યારે એક પ્રકારની લાગણીઓનું સિંચન થાય સ્વભાવમાં. સ્વભાવમાં કેટલાક સંસ્કાર ઉમેરાય, પ્રકૃતિમાં કેટલોક સુધારો થાય. બનતું હશે, કારણ કે ન બનતું હોત તો હરિશ્ચંદ્રનું નાટક જોઈને ગાંધીના જીવનના પરિવર્તનના કેટલાક કારણોમાં એક કારણ આ પણ ગણાય છે.
અને જે વિઝ્યુઅલ હોય, જે વાત કહેવામાં આવે, વ્રષ્ટિ કહેવામાં આવે, એનો ઘણો બધો ફેર પડે છે. પિતા ઘણા બધા સંસ્કારી. 1948માં રાજ્યોનું એકમ થયું, એમાં સુરેન્દ્રનગર અને વઢવાણ રાજ્યનો છેલ્લા રાજ્ય સુરેન્દ્રસિંહજી હતા, મોટું રાજ્ય. એમના પિતા શાંતિભાઈએ ત્યાંના વહીવટદાર તરીકે રાજનો કબજો લીધો સરકારના હુકમથી, એટલે પાઈએ પાઈનો હિસાબ કરવો પડે અને હિસાબ મળી પણ રહે મોટાભાગે. તો એમાં એમણે જોયું, લેખકના પિતા શ્રી શાંતિભાઈએ, કે તિજોરીમાં 4 લાખ રૂપિયા રોકડા છે. આ સાહેબ 25 સદી પહેલાના 4 લાખ રૂપિયા હું કહું છું. એટલે એને થયું કે રાજાઓમાં સામાન્ય પ્રથા એવી હતી કે પોતાની પાસે થોડા વધારે પૈસા હોય તો એ તિજોરીમાં રાખે, પણ એ કંઈ લખે નહીં, કારણ કે જોઈએ ત્યારે લઈ લેવા, બીજા કોઈ પૈસા લે તો હિસાબ રાખે. એટલે એમણે 4 લાખ રૂપિયા લીધા અને સુરેન્દ્રસિંહજી પાસે ગયા કે આ પૈસા છે, આપ લઈ લો, કારણ કે આપના જો બીજા તો કોણ અહીં પૈસા મૂકી દે. સુરેન્દ્રસિંહજી કહ્યું કે મેં આખું રાજ્ય આપી દીધું, હવે આ 4 લાખ મારે શી રીતે લેવાય, મેં તો પૈસા આપી દીધું. સાહેબ, આપવું એક નાની વસ્તુ પણ નથી આપી શકાતી. એ રાજ્ય આપ્યા પછી કડવાશના બદલે કોઈ માણસ આવું કહે, અમને લખ્યું કે મેં આગ્રહ કરીને પૈસા એમને આપ્યા, કે એમના જ હતા, એમાં તો કોઈ શંકા નહોતી. તો આ પ્રકારના જે પ્રસંગો, બાળપણમાં એ કહે છે કે જે ટપાલીને મેં જોયો અને ટપાલીની હાડમારી જોઈ, પોસ્ટમેનની વાત કરું છું, જે હવે ધીમે ધીમે ડિસએપિયર થતા જાય છે કુરિયરવાળાઓના લાભાર્થે, તો એમના મનમાં રહી ગયું કે આની અઘરી સેવાઓ છે, કેટલી ટાઢ તડકો વરસાદ બધામાં કામ કરે છે. એટલે ભવિષ્યમાં જ્યારે પીએનટી બોર્ડના જનરલ સેક્રેટરી થયા ત્યારે કોઈક પ્રપોઝલ આવી આ પોસ્ટમેનોની સુવિધાઓ વધારવામાં, લોકોએ ના પાડી. આપણે ત્યાં નાની વાત આવી બાબતમાં લોકો ના જ પાડે, તમે ખિસ્સું કાતરીને લઈ જાઓ તો વાંધો નહીં, પણ આમ સવળે હાથે આપવાના બહુ પ્રોબ્લેમ. અમને મળીએ રહે છે માલિયા જેવા કે જે ખિસ્સું કાતરીને લઈ જઈને પછી વિદેશમાં જઈને પત્રકાર પરિષદે ભરી શકે છે. અહીંયા એમણે આગ્રહ કર્યો, એમણે કહ્યું કે મેં નાનપણમાં જોયું છે કે પોસ્ટમેનની હાડ હેરાનગતિ, હાડમારી કેવી છે, રિયલ હાર્ડશીપ જે માણસે જોયું હોય એ એમને વર્ષો પછી એનો તાળો મળે છે. થોડા મોટા થયા પછી એમના 2 પ્રસંગો કહેવા માંગુ છું. 1963માં એમને વાડીલાલ ડગલીએ એક પત્ર લખ્યો કે કામરાજ યોજના નીચે મોરારજીભાઈ, અત્યારે કોઈ સત્તા મોરારજીભાઈ પાસે નથી. ડૉક્ટર આઈજી પટેલે લખ્યું છે કે કામરાજ પ્લાન એ ઇરાદાપૂર્વક ઘડવામાં આવેલી યોજના હતી કે જેને કારણે મોરારજી જેવા લોકોને સત્તાઓ પરથી દૂર કરી દેવામાં આવે. ફાયદો એક તરતનો એ અને ભવિષ્યનો એ કે નહેરુનું લગભગ લોકો જોઈ શકતા હતા કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, તો સ્વાભાવિક રીતે જ સૌથી વધારે દાવેદારે થાય. એટલે પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવી એવું લખ્યું છે. એટલે કે એમને એક સેક્રેટરીની જરૂર છે, તો તમે જોડાશો એમની સાથે? અમને કહ્યું કે મેં હા પાડી. હવે તે વખતે કલેક્ટેડ વર્કશોપ મહાત્મા ગાંધીમાં કામ કરતા હતા, પેન્શનેબલ જોબ હતી, છોડી. મોરારજીભાઈ મળવા ગયા. એને કહ્યું કે મોરારજીભાઈ ટટાર તો ખરા જ. એક પત્રકારે સરસ લખ્યું છે, જાણીતા પત્રકારે, કે કુતુબ મિનારની ઉપર ગાંધી ટ્રોફી મૂકી દો એટલે મોરારજી દેસાઈ.
પણ સરળતા ઘણી, નિષ્ઠા ઘણી, વાત્સલ્ય ઘણું. એમણે કહ્યું હું જોડાઈશ કે કાલથી આવી જાઓ. 1969 માં મોરારજીભાઈને એ બધું જાણો છો આપ, કાઢી મૂકવામાં આવ્યા ત્યારે સામાન્ય રીતે બ્યુરોક્રેટમાં જીવનમાં ન બને એવી ઘટના બની કે એમને એ વખતના સૌથી સ્ટ્રોંગ બ્યુરોક્રેટ અને ઇન્દિરાજીના માનીતા પીએન અક્ષરે ફોન કર્યો, તમારે જ્યાં જવું હોય ત્યાં મૂકી દઈએ. એને કહ્યું કે હવે દિલ્હીમાં નથી રહેવું, તો આઈપીસીએલના ચેરમેન બનાવીને અહીંયા મોકલે. એટલે માણસની છાપ કેવી હશે? સમય બદલાયો, જયપ્રકાશ કા બિગુલ બજા ઓર જાગ ઉઠી તરુણાઈ હૈ, 1977 આવ્યું. પરિવર્તનનું જબરજસ્ત મોજું. એક માણસ જેણે 1942 દેશની યુવાનીને દોરી હતી, એ માણસ આટલા બધા વર્ષો પછી ફરી 1977 દેશની યુવાનીને દોરે છે. જયપ્રકાશ નારાયણના વ્યક્તિત્વને કારણે દેશમાં એક પરિવર્તન થયું. તે દિવસે લેખક કોઈક કારણસર આઈપીસીએલના કોઈક કામ માટે દિલ્હી ગયેલા, એટલે દિલ્હી જાય ત્યારે એમને મળવાનો ક્રમ મોરારજીભાઈને. એમને ખબર નહીં કે આજે જનતા પાર્ટી ગયા ત્યારે મોરારજીભાઈ હતા નહીં, એમનો કાયમી હોશિયાર પટાવાળો જેનું નામ જ હોશિયાર સિંહ એ હતો. મોરારજીભાઈને જનતા પાર્ટીએ સંસદીય દળના નેતા બનાવ્યા, દેટ શોઝ ધે હી ઇઝ ગોઈંગ ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આવ્યા કે સારું કર્યું તમે આવી ગયા, આપણે ગુજરાતીઓ વાત કરે છે, કે લખો. કે શું લખું સાહેબ? કે મંત્રીના નામને ખાતા એ લખાવતા જાય, હું લખતો જાઉં. હવે કે ટાઈપ કરાવી કરીને પહોંચાડી દેજો ઉપરાષ્ટ્રપતિને, કારણ કે રાષ્ટ્રપતિના ચાર્જમાં છે. પછી મેં હોશિયારસિંહને કહ્યું કે ટાઈપ ક્યાંથી કરવું સાહેબ? આ તમે જુઓ, એક બહુ વિચિત્ર વાત લાગે છે. એમણે લખ્યું છે કે કોઈ કેબિનેટ સેક્રેટરીએટની કોઈ મદદ આ માણસના ઘર સુધી પહોંચી જ નહોતી. હી વોઝ ડેઝિગ્નેટેડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એમાં તો કોઈ બે મત નહોતો. એ ઈચ્છે ત્યારે ભારતનો વડાપ્રધાન, બીજે દિવસે ઈચ્છે તો બીજે દિવસે, ત્રીજે દિવસે ત્રીજે દિવસે, કંઈ જ નહીં. એટલે અમારે એક બાળકની વાતને વાંચી હતી, મને યાદ આવે છે આ સંદર્ભમાં. બાળકે પૂછ્યું કે આ જીરાફના પગ ઠંડા પાણીમાં પડી જાય તેને શરદી થાય? એટલે શિક્ષકે જવાબ આપ્યો કે ભાઈ ઠંડા પાણીમાં પગ પડે તો શરદી તો થાય, કારણ કે એ કુદરતી નિયમ છે, પણ મને તને તરત થાય, જીરાફને બે દિવસ પછી થાય. અમારા તંત્રને બે એક દિવસ પછી, ક્યારેક 12 દિવસ પછી શરદી થાય. અહીંયા મને લાગે છે કે તંત્ર ત્યાં પહોંચ્યું જ નહીં. એને કહ્યું કે ટાઈપ હોશિયારસિંહ કરવું? તે કે આ રહ્યું સાહેબ, આ પેલા તમે જૂનું વાપરતા, બીજું કોઈ ટાઈપ બીજું કાંઈ નથી. ટાઈપ ને અડ્યા તો ખસે જ નહીં, ઉપરનું તેલ પેલા જૂનામાં આવતા ને આમ ખસેડીને, ઉપરનું રોલર કહેતા, એને ખસે જ નહીં. એ કે હું બજાણામાં શીખેલો ને એમ થથડાવ્યું થોડું, એને લગાવી જોરથી હિટ કર્યું તો ખસ્યું. નામો ટાઈપ કર્યા અને કોઈ કની ઉપર ખ થઈ જાય, ફરી એમ કરી કરીને મારો પરસેવો પડી ગયો. ત્યારે નામ ભારત સરકારના મંત્રીઓના નામ અને ખાતા ટાઈપ થયા. પછી મેં પહેલાં પૂછ્યું કે મોરારજીભાઈ, કારણ કે સહી તો કરવી પડે. હોશિયારસિંહ કે સાહેબ, એ તો ઘસઘસાટ ઊંઘી ગયા, બોલો. એટલે જઈને ઉઠાડ્યા, ઉઠ્યા કે ક્યાં છે કાગળ, કે આ રહ્યો, કે લાવો સહી કરી દો. કે તમે વાંચી તો લો, ના મારે વાંચવું નથી, એમને તો ઊંઘ બગડે,
ભારત સરકાર જતને થવું એવી થાય, કરી દીધી સહી. પાછળથી હસમુખભાઈ જરા હળવા ટોનમાં લખે છે કે આવી ખબરો તો હું બે ચાર નામ આપણે હું કરી દઉં ને. મુસરજીને કે હવે ત્યાં પહોંચાડવું પડે આ ઉપરાષ્ટ્રપતિ ભવનમાં, તો કે આપણી સાયકલ તૈયાર છે. સાયકલને એમણે નામ આપ્યું ખડખડ પાંચમ, એટલે સ્પીડ ન પકડે પણ જેમ વધારે પેડલ મારો એમ પેડલનો અવાજ વધે. એ લઈને ગયો ને પહોંચાડી આવ્યો. રાષ્ટ્રપતિ કોઈક કારણસર મોરારજીભાઈ સાથેની ટેલિફોનિક વાતમાં કંઈ બહુ સંમત હોય એવું લાગતું નહોતું, એટલે સોગંદવિધિની બાબતમાં કંઈક નાના મોટા પ્રોબ્લેમ ડેસ્ટિની હતી, એટલે થવાનું તો હતું જ. એટલે આ કહે છે કે પછી મોરારજીભાઈએ પૂછ્યું, મને લાગે અનાવિલ ભાષામાં પૂછ્યું હશે, હવે કરવાની છે કે નહીં સોગંદવિધિ? પછી હા નો જવાબ આવી ગયો. અનાવિલોનું પણ એક જેમ ચરોતરના પાટીદારોનું કહેવાય છે ને, એમ એંટ વાળો એક જાતિ છે. એટલે એમાં મને લાગે આ છેલ્લી વખત એને રાષ્ટ્રપતિને પૂછ્યું ત્યારે એ અનાવિલ મિજાજ પ્રગટ થયો હોવો જોઈએ, અને સોગંદવિધિ તો થઈ ગઈ. વડાપ્રધાન તરીકે મોરારજીભાઈની સરકારે આપણે ત્યાં પોલિટિકલ એનાલિસિસ જેટલું બધું જેટલા પણ થયા છે, એમાં ભારત સરકાર જે જુદા જુદા સમયે જુદા જુદા લોકોની બની, એમાં વન ઓફ ધ મોસ્ટ એફિશિયન્ટ ગવર્મેન્ટ તરીકે ઓળખાય છે. એચએમ પટેલ જેવા લોકો જેમાં હતા, એટલે એમણે કહ્યું કે કોઈ પ્રશ્નનો ઉકેલની ફાવટ ઘણી બધી. અમે મોરારજીભાઈને કોઈ ચિઠ્ઠીમાં લખીએ, ક્યારેક અંગ્રેજીમાં લખીએ, ક્યારેક ગુજરાતીમાં લખીએ, જે ભાષામાં લખીએ એ ભાષામાં જવાબ આવી જાય, ચિઠ્ઠી ઉપર જ જવાબ આવી જાય. આમ આનું શું કરવાનું સાહેબ, કે આનું આમ કરવાનું છે, ક્લેરિટી. આ લોકોએ વિશ્વાસ ઉપર શાસન કર્યું, સિદ્ધાંત ઉપર શાસન કર્યું. એક વખત મેં એમને કહ્યું કે ગુજરાતમાં કોલસો પહોંચતો નથી ને આપણા લોકો તો બહુ ત્યાં પરેશાની ભોગવે છે, વચ્ચે ચોરી જાય છે ને આમ તેમને. મેં એક બે વખત કોલ મિનિસ્ટ્રીના સેક્રેટરીને કહ્યું, રેલવે મંત્રાલયવાળાને કહ્યું, પણ પરિસ્થિતિમાં ફેર નથી પડતો. હવે શું કરીએ સાહેબ, કે તમે હીરુભાઈના અધ્યક્ષ નીચે અધ્યક્ષપદ નીચે એક નાની કમિટી કરો એચએમ પટેલની, અને એચએમ પટેલને કહો કે આ પ્રશ્નનો ઉકેલ લાવે. સાતમે દિવસે પ્રશ્નનો ઉકેલ હતો, કારણ કે હીરુભાઈ હતો, યો એચએમ પટેલ. તો એ કોણ શું કરી શકશે? એક સુંદર દાખલો એમણે નોંધ્યો છે કે કોઈ મોરારજીભાઈ પોતાની થોડી ઘણી મિલકત હતી એ પણ વેચી દીધી, અને વેચીને એક ટ્રસ્ટ કર્યું, ટ્રસ્ટમાંથી નાની મોટી મદદ કરી. મણીબેન એવા બે ચાર ટ્રસ્ટ, નાની રકમો સાવ, એ જમાનામાં શું પૈસા આવ્યા હોય ગામડાની મિલકતમાં. એટલે કોઈ વિદ્યાર્થીનો કાગળ હતો કે ભાઈ અમારે સ્કોલરશિપ જોઈએ છે, એટલે મેં કહ્યું મોરારજીભાઈને કે આવું કાગળ, કે આપણે જોગવાઈ હોય તો આપી દો, પૈસા છે ને આપણે, તો ટ્રસ્ટ આના માટે જ છે, વિદ્યાર્થીઓ માટે. તો પણ જરા એની માર્કશીટ વગેરે મંગાવી લઈએ. મોરારજીભાઈ ઐતિહાસિક જવાબ આપ્યો કે તમે વિશ્વાસે વાણ ચાલે છે એવી વાત નું સાંભળી, આપણે આપી આપીને શું આપીએ છીએ, વિશ્વાસ રાખો ને મોકલી આપો. જો આ જીવનને જોવાની એક દ્રષ્ટિ, બ્રાયોની ટાપુ ઉપર ટીટો સાથે એકવાર મોરારજીભાઈની મુલાકાત ગોઠવાયેલી, એટલે મોરારજીભાઈને ત્યાંથી સૂચના ગયેલી. બીજે દિવસે મોરારજીભાઈને નિર્જળા એકાદશી હતી. સાહેબ, મોરારજીભાઈ આ રીતે એકાદશીઓ કરતા હતા એ ક્યાંય છાપામાં વાંચ્યું છે? એક જીવનનો સહજ ભાગ, એની કોઈ જાહેરાત નહીં.
એટલે પેલા લોકોએ બે જણના રાશન બંધ કર્યા, એક મોરારજીભાઈ ને એક આમનું હસમુખભાઈનું, કે આ બે વેજીટેરિયન છે એટલે બે ને 1100 જ હોય ને. આ તો આમને કેટલું સમજાવવું પડ્યું કે એ મોરારજી કાકો 1100 કરે છે, હું નથી કરતો. બરાબર, વિશ્વાસનો મત લેવાશે અને મોરારજી જશે એવું એવું જ્યારે લાગ્યું ત્યારે એક મહત્વના દળ ના કેટલાક લોકો એમને મળવા ગયા. એમને કહ્યું કે આ બે ત્રણ બાબતો જો તમે સ્વીકારી લો તો કાલે તમને ટેકો આપીએ. મોરારજી કહ્યું કે આ તમે જે વાત કરો છો એ સ્વીકારવા પાત્ર તો છે, કારણ કે આ માગણીઓમાં કશું અજુગતું તો મને નથી લાગતું પ્રાથમિક રીતે, પણ આ જો તમારી પૂર્વ શરત હોય તો મારે તમારો ટેકો નથી જોતો. આ મોરારજી સરકાર ગઈ. 1977માં એક ગુજરાતીએ દિલ્હી છોડ્યું અને મુંબઈ ક્યાં રહેવું એની કોઈ વ્યવસ્થા વગર મુંબઈમાં ઉતર્યા. ફ્લેટ તો પછી એલોટ થયો અને દુરાગ્રહપૂર્વક મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ એલોટ કર્યો. 1950માં એક ગુજરાતીએ દિલ્હી છોડ્યું હતું નબળી તબિયતને કારણે. ત્યારે એને મળવા માટે એરપોર્ટ ઉપર ભારતના રાષ્ટ્રપતિ હતા, ભારતના પ્રધાનમંત્રી હતા, દેખીતી રીતે જ લોકોને ખબર હતી કે આ વ્યક્તિ હવે ફરી દિલ્હી નથી આવવાની. સરદાર પટેલ અને મોરારજીભાઈની સમાધિ, જો ગાંધીની સમાધિ આસપાસ હોત તો એ સમાધિના એરિયાની ગરિમા વધી હોત સાહેબ. આ બંનેની ખોટ નથી, એ વિસ્તારની ખોટ છે કે આ બે લોકોની ત્યાં સમાધિ નથી. સત્યોતેરમાં એ ગયા પછી ઇન્દિરાજીના સૌજન્ય વિશે સરસ વાત લખી છે. ઇન્દિરાજીને મળવા, એમને મળવા બોલાવ્યા. ઇન્દિરાજી એટલું જ કહ્યું કે એક ગુજરાતના નેતા વારંવાર એને કહેતા હતા, મોરારજીના માણસને કાઢો, મોરારજીના માણસને કાઢો. ઇન્દિરાજીએ કહ્યું કે તમે બહાર જવું છે તમારે, એવી મને વાત મળી છે, મને કહેવામાં આવ્યું છે. ઉતાવળ ન કરશો, તમે બહાર તો જજો, હું તમને રોકી શકી હોત તો સારું હતું. કે 77ની દેશની સૌથી સ્ટ્રોંગ મહિલા આવું કહેવાની જરૂર નહોતી, પણ જે જગ્યાએ જે ડિપાર્ટમેન્ટ તારા અને ટપાલ ખાતામાં ગયા એના મિનિસ્ટરને એમણે ફોન કર્યો ઇન્દિરાજીએ કે એમને પ્રધાનમંત્રીની ઓફિસમાંથી કાઢી મૂકવામાં નથી આવ્યા, એમની એફિશિયન્સી વિશે સેજ પણ શંકા નથી, એમની ઇન્ટેગ્રિટી વિશે સેજ પણ શંકા નથી. રેર કહેવાય એવો આ પ્રસંગ છે. મારી વાત આટોપી લેતા પહેલા એક છેલ્લો પ્રસંગ કહેવા માંગુ છું. પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરાજી આવ્યા પછી પણ થોડો સમય મેં હમણાં કહ્યું એમ ચાલુ રહેલા, એટલે એક દિવસ 1980ના જાન્યુઆરીમાં ઇન્દિરાજી એમને કહ્યું કે પદ્મ એવોર્ડ આપણે શરૂ કર્યા છે ફરી, તો થોડા નામ મને વિચારીને આપો, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ વગેરે. આપણે એ નામો તો આપ્યા પણ સાથે સાથે એક સજેશન પણ આપ્યું, મધર ટેરેઝાનું નામ આપ્યું ઇન્દિરાજીને કે એમને ભારત રત્ન આપો. ઇન્દિરાજી જોયું, તમને કહ્યું કે સારું હું વિચારી નક્કી કરીશ. 25મી જાન્યુઆરીનો રોજ આની જાહેરાત થઈ જોઈએ, જાહેરાત ન થઈ. સાંજે ડિનર હતું, ઓફિશિયલ ડિનર, એમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના સિનિયર અધિકારી હોવાને કારણે એ પણ હતા, ઇન્દિરાજી પણ હતા, એક ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ આવ્યા હતા એ પણ હતા. ત્યાં ઇન્દિરાજીને એમણે પેલી મોરારજીભાઈ પ્રથા પ્રમાણે નાની ચિઠ્ઠી મોકલી આપી કે ભારત રત્નનું મેં આપને નામ આપ્યું હતું, આપને સ્મૃતિમાં લાવું છું, આઈ એમ રિમાઇન્ડિંગ યુ. 25મી
મિંદ્રાજી વાંચીને એમના પર્સમાં મૂકી. 25મી તો ગઈ, 26મી ભારત રત્ન તરીકે મધર ટેરેઝાનું નામ જાહેર થયું. એ લખે છે કે ઇતિહાસમાં ભાગ્ય જ બન્યું એવી ઘટના બની કે એક દિવસ મોડું 25મી જાહેર થઈ જ જાય, 26મી જાહેર. એક વહીવટના માણસ તરીકે જે જગ્યાએ ગયા તેમણે પોતાની છાપ પાડી. એકને એક જ સ્થળે મળીએ અમે, રાજેન્દ્ર શુક્લે લખ્યું છે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં. એને માટે કોઈ એમ્બિયન્સ ઊભું કરવાનો પ્રયાસ ન કરવો પડે, જે હોય એમાં ઝળહળી, જેવું હોય એવામાં ઝળહળેલા અનેક લોકોની વાતો તમે આ અગાઉ પણ સાંભળી હશે, વિદ્વાન અને અધિકારી વક્તાઓ પાસે પણ સાંભળી હશે. એ જ શ્રેણીમાં શ્રી હસમુખભાઈ વિશે વાત કરતા મને વ્યક્તિગત રીતે ખૂબ આનંદ થયો છે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. આપણે